फ्लैश लाइव न्यूज बुलेटिन नजर नाखिए अत्यार सुधी ना मुख्य समाचारों पर। आज रामनवमी मंदिरों में रंगे संगे उजवाई राम नो जन्मोत्सव। अहमदाबाद गांधीनगर बैठक ना उम्मीदवारों उम्मीदवारी पत्र भरया। टेक्निकल खामी सर्जाता मोदी की 3D सभाओं सही दर्ज। राष्ट्रवादी मानव अधिकार संगठन द्वारा मौन मानव साकल अने रेली योजाई। सायना इंस्टीट्यूट ना विद्यार्थियों हीरामणि संध्या जीवन स्कूटर ना वृद्धों साथे करी अनोखी रीते उजवणी। देश सहित गुजरात में मर्यादा पुरुषोत्तम भगवान श्री राम ना जन्म दिवस नी आजे पूर्ण श्रद्धा अने धार्मिक आयोजन द्वारा उजवणी कराई छे। सौराष्ट्र में तथा उत्तर गुजरात मध्य गुजरात अने दक्षिण गुजरात सहित अमदावाद शहर में ठेर ठेर संस्थाओं अने राम मंदिरों में आरती पूजा साथे जन्मोत्सव नो दबदबा भेर बपोरे 12 वागे उजवणी करवामां आवी रही छे। भक्तो आ उजवणी में भाग लेवा माटे मोटी संख्या में मंदिरों में उमटी पड़ा छे अने राममय बन्या छे। सौराष्ट्र सहित अमदावाद शहर में रामनवमी निमित्ते मंदिरों ने फूल आसोपालवन थी शणगारवामां आव्या छे। एक माहिती अनुसार मर्यादा पुरुषोत्तम राम तरीके ओळखाता भगवान श्री राम ने 21,65,978 मो आ जन्म दिवस मनावामां आवी रह्यो छे। अमदावाद मां कालपुर खाते धनासुतानी पोळमां आवेला काला रामजीना पुजारी राजेश पाडना मंतव्य मुजब मंदिर पासे ए जन्म पत्रिका पण छे, तेना आधारे आ वर्ष नी गणतरी करवामां आवी रही छे। આજે શ્રી રામ જન્મ મહોત્સવ છે। આજે શ્રી રામચંદ્ર ભગવાનનો જન્મ 1,09,778 વર્ષ પહેલાં થયેલો એ આજે પણ એનો મહિમા અખંડ છે અને શ્રી રામચંદ્ર ભગવાનની આજે 14 કળા જે એમને જન્મ લીધો છે એનો આજે અમે ઉત્સવ મનાવીએ છીએ અને એના નિમિત્તે આજે બપોરે અર્ચન પૂજન ધજા ચડાવી ભગવાનને અને એમની મહાઆરતીનું આયોજન છે અને એના માટે શ્રી રામ ભગવાનની રામધૂન શ્રી રામ જય રામ જય જય રામ રામધૂનનો અમારે 12 વાગ્યા સુધીનો કાર્યક્રમ છે। આજ સવારથી જ શ્રીરામ મંદિરમાં મંગળા આરતીથી માંડીને મોડી રાત સુધી અનેક ભક્તો ભક્તિભાવપૂર્વક પૂર્ણ પ્રસંગોની ઉજવણી કરવાનું આયોજન કરાઈ રહ્યું છે। તેમાંના એક કાર્યક્રમ કાલા રામજી મંદિરમાં શ્રી રામ જન્મ પત્રિકાનું વાંચન પણ થઈ રહ્યું છે। મંદિરના સૂત્રોના જણાવ્યા અનુસાર ભગવાન શ્રી રામનું નામ તુલા રાશિ મુજબ છે, પણ જે હાથવગી જન્મ પત્રિકા છે તેના ગૃહ નક્ષત્ર મુજબ તેમની કર્ક રાશિ હોવાનું જાણવા મળી રહ્યું છે। મણિનગર સાઈબાગ સર્કિટ હાઉસ ખાતે તેમજ શહેરના અન્ય રામ મંદિરોમાં રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાનજીની અદભુત મૂર્તિઓને સુંદર વસ્ત્રો સોના ચાંદીના દાગીનાથી શણગારવામાં આવી રહી છે। લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે ભાજપના 16 અને કોંગ્રેસના 11 ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્ર ભર્યા છે। અમદાવાદ પૂર્વ બેઠકમાં ભાજપના ઉમેદવાર પરેશ રાવલ પોતાની પત્ની પુત્ર તેમજ સમર્થકોની હાજરીમાં અમદાવાદ જિલ્લા પંચાયત ખાતે 2-49 શુભ મુહૂર્તમાં ઉમેદવારી પત્ર નોંધાવી હતી। જિલ્લા પંચાયતમાં પરેશ રાવલે ફોર્મ ભરવાના હોવાથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। પરેશ રાવલ અને તેમના પરિવારના નામે 79.52 કરોડ ની સંપત્તિ દર્શાવવામાં આવી છે, જ્યારે ગાંધીનગરથી આમ આદમીના પાર્ટીના ઉમેદવાર ઋતુરાજ મહેતાએ ઉમેદવારી નોંધાવી છે, જેઓ પોતે 20 કરોડના આસામી છે। ગાંધીનગર બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર કિરીટ પટેલે પણ પ્રભારી અશોક ગેહલોતની હાજરીમાં ઉમેદવારી પત્ર ભર્યું છે। આ ઉપરાંત અમદાવાદ પશ્ચિમ બેઠકમાં ઈશ્વરભાઈ મકવાણાએ કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી નોંધાવી હતી। ઈશ્વરભાઈ મકવાણા ઉમેદવારી નોંધાવતી વખતે તેમની સાથે શહેર પ્રમુખ ચેતન રાવલ, વિપક્ષ મ્યુનિસિપલ વિપક્ષના નેતા બદરુદ્દીન શેખ, ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, શૈલેષ પરમાર સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે આમ આદમી પાર્ટી પશ્ચિમ બેઠકના જે મેવાડાએ પણ ઉમેદવારી નોંધાવી હતી। ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની યોજાનારી 3D સભાઓ ટેકનિકલ કામીને કારણે ગઈકાલે રદ થઈ હતી। ગઈકાલે સાંજે 6-8 વાગ્યા દરમિયાન ગાંધીનગર લોકસભા બેઠકમાં સરદાર ચોક, રાણીપ શાક માર્કેટની બાજુમાં અમદાવાદ ખાતે, આ ઉપરાંત અમદાવાદ પૂર્વના લોકસભા મતક્ષેત્ર નાના અંબાજી, નવા ઓડવ અને રાજકોટ લોક મત વિસ્તારમાં વેલાભાઈ છાયાણીની વાડી, ફાયર સ્ટેશનની બાજુમાં આટકોટ રોડ જસદણ ખાતે 3D સભાઓનું આયોજન કરવામાં આવ્યું હતું। જો કે
ગઈકાલની આ 3D સભાઓને ટેકનિકલ કારણોસર મુલતવી રાખવી પડી હોવાનું ભાજપના સૂત્રો દ્વારા જાણવા મળે છે. હવે આ સભાઓ 11મીએ યોજાશે. નહેરુ બ્રિજના પૂર્વે છેડે સ્વતંત્ર ગુજરાતની ચળવળ કરતા ઇન્દુલાલ યાજ્ઞિકની પ્રતિમા પાસે રાષ્ટ્રવાદી માનવ અધિકાર સંગઠન દ્વારા શાંતિપૂર્વક મૌન માનવ સાંકળ રચવાનું માનવ અધિકાર માટે ન્યાયિક લડત લડતા તિસ્તા શીતલવાડ જેવા કર્મશીલોને ભાજપ સરકાર દ્વારા ખોટા કેસોમાં ફસાવવા માટેના પેંતરાઓ કરવામાં આવી રહ્યા છે તેની સામેના વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. તેમાં આશરે 1000 જેટલા એક્ટિવિસ્ટો, એનજીઓ, સ્વૈચ્છિક સંગઠનો, આગેવાનો, ધાર્મિક તેમજ રાજકીય આગેવાનો, 2002ના રમખાણોના પીડિતો ઉપસ્થિત રહ્યા હતા. નિસ્વાર્થ ભાવે 2002ના દંગા પીડિતોને ન્યાય અપાવવા માટે તથા માનવ અધિકારોની રક્ષા માટે ન્યાયિક કાનૂની જંગ લડનારા એનજીઓને ભારતીય જનતા પાર્ટીના સરકાર દ્વારા ગુનાહિત રીતે હેરાન પરેશાન કરવામાં આવી રહ્યું છે. આ અંગે ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું કે રાજ્ય સરકારે ન્યાયના ગળે ટૂંપો દઈ પીડિતોના આંસુ લૂંછતા અને ન્યાય આપવા રૂંછતા લોકોને પરેશાન કરવાનું કાર્ય કરી રહી છે. मेरी माँ बहनों को जो इतनी धूप में चिलचिलाती हुई धूप में अपना काम छोड़कर अपने बच्चों को छोड़कर के इंसाफ की लड़ाई में शामिल हुए हैं, मैं आप तमाम लोगों को बहुत बहुत मुबारकबाद देता हूँ. दोस्तों, आप अच्छी तरह से जानते हैं कि फसादात के वक्त में जो जिनोसाइड हुआ गुजरात में 2002 में, जिस तरह से बेतहाशा हमारे साथ में रह करके रिश्ता बहन और बहुत से एनजीओ ने, बहुत से लोगों ने काम किया है, दोस्तों हमारा फर्ज बनता है कि जब ये नापाक हुकूमत, जब ये जालिम हुक्मरान उनको अपने शिकंजे में लेने चाहता हो, वो ये चाहता हो कि आप मरते रहो, लेकिन आप पर कोई जख्म लगा, आपके जख्मों पर कोई मरहम लगाने वाला भी न है. ऐसी मानसिकता के साथ काम करने वाली ये सरकार को, इस हुक्मरान को मुंह तोड़ जवाब देना है, और वो जवाब हम डेमोक्रेटिकली, जिसे जमहूरियत के तौर पे पीसफुली देंगे, और दे रहे हैं और देंगे इंशाल्लाह. दोस्तों, बहुत बहुत आपको मुबारक, और ऐसे लोग जो हमारे साथ हमेशा हमारी बुरे कामों में खड़े, अल्लाह उनको और ताकत दे, उनको लड़ने की हिम्मत दे, और आप लोगों को भी उनके बीच, उनके लिए, उनके उनकी दीवार के लिए एक शीशा पिलाई हुई दीवार बन करके उनके लिए खड़े होने की अल्लाह आप तमाम को भी ताकत दे, यही आपसे दुआ है. માનવ અધિકાર અને સ્વૈચ્છિક સંગઠનોમાં કાર્યરત અનેક એક્ટિવિસ્ટો સામે રાજ્ય સરકાર દ્વારા વિવિધ રીતે પરેશાન કરવામાં આવી રહ્યા છે તેવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ તેમજ મ્યુનિસિપલ વિરોધ પક્ષના નેતા બદરુદ્દીન શેખ સહિત મોટી સંખ્યામાં કોર્પોરેટર, હોદ્દેદારો, વોર્ડ પ્રમુખો સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર દુનિયામાં 7 એપ્રિલના રોજ વર્લ્ડ હેલ્થ ડેની ઉજવણી કરવામાં આવે છે. 7 એપ્રિલના રોજ ભારત સહિત સમગ્ર વિશ્વના વિવિધ દેશો વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી કરી રહ્યા છે, ત્યારે અમદાવાદની સાયોના ઇન્સ્ટિટ્યૂટ ઓફ બિઝનેસ મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ પણ અનોખી રીતે વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી કરી હતી. ભવિષ્યના મેનેજર બનવા જઈ રહેલા આ વિદ્યાર્થીઓએ સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી સમજીને આજના દિવસે શહેરના વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી હતી, જ્યાં તેઓએ સિનિયર સિટીઝનો સાથે આજનો આખો દિવસ ખુશીથી મનાવ્યો હતો. આ પ્રસંગે સાયોના ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વૃદ્ધાશ્રમ ખાતે શહેરના જાણીતા ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર નવદીપ દવે અને તેમની ટીમે પણ ખાસ મુલાકાત ગોઠવી હતી, જે અંતર્ગત ડોક્ટર તથા તેમના ટ્રેનર્સ દ્વારા સિનિયર સિટીઝનને રોજિંદા જીવનમાં જરૂરી કસરતો, બેઝિક સ્ટેપ શીખવાડવામાં આવ્યા હતા. આજે મોટા ભાગના વૃદ્ધોને ઘોટણ સહિતના સાધારણ દુખાવો અને અન્ય શારીરિક તકલીફો હોય, ફિઝિયોથેરાપિસ્ટ દ્વારા વૃદ્ધોને વિવિધ કસરતો, તેનાથી શારીરિક તકલીફો દૂર થઈ શકે છે તે અંગેની જાણકારી અપાઈ છે. આનો ઉદ્દેશ એક જ હતો કે આપણે વૃદ્ધો આ ગાડાનો લોકોના વચ્ચે જઈએ અને એ લોકોનું એક પ્રકારથી એન્ટરટેનમેન્ટ કરીએ, એ લોકો કેવી રીતે જીવે છે અને એમાં યંગસ્ટર્સ કેવી રીતે શું મદદ કરી શકે એ ખાસ કરીને કેટલા વિદ્યાર્થીઓ મુલાકાત લીધી હતી અને શું કાર્યક્રમ અમારી અહીંયા જે વિદ્યાર્થી છે એમાંથી 70 જેવા વિદ્યાર્થીઓએ અહીંયા આજે પાર્ટિસિપેટ કર્યું છે અને એમાં અમે લોકો થોડું કલ્ચરલ પ્રોગ્રામ ગીત એ લઈને આવ્યા હતા અને એમના સાથે સાથે જે છે અમે લોકોએ બેગનું પણ અહીંયા યોગા વિચાર્યા હતા, એમને પણ મુલાકાત લીધી છે અને એમને કેવી રીતે ઇઝી યોગ કરવાનો દૈનિક દિનચર્યામાં એ આંગે સાયના ઇન્સ્ટિટ્યૂટના MBAના વિદ્યાર્થીઓએ જણાવ્યું કે અમે ગમે તેટલું MBA ભણી લઈએ અને સારી કંપનીમાં સારા મેનેજર બનીએ પરંતુ અમે ત્યારે જ સાચી રીતે સફળ કહેવાઈશું કે જ્યારે અમે સમાજ પ્રત્યે અમારી જવાબદારી સમજીશું. આજે વર્લ્ડ હેલ્થ ડે
છે ત્યારે એકલતાનું જીવન જીવતા વૃદ્ધોના જીવનમાં એક નવો ખુશીનો રંગ ઉમેરવાનો પ્રયત્ન અમારા દ્વારા કરવામાં આવ્યો છે. આમ સાયોના ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓએ આજના દિવસે વૃદ્ધો સાથે ગરબા, અંતાક્ષરી સહિતના મનોરંજક પ્રવૃત્તિઓ યોજીને મનોરંજન પૂરું પાડ્યું હતું, જેમાં અંદાજે 100 જેટલી મહિલા અને પુરુષોએ ભાગ લીધો હતો. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.